આવનાર જીપીએસસી માટે આર્ટ એગ્રીકલ્ચરના ટોપિક વાઇઝ રિવિઝન કરીએ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જોઈએ. સાંખ્ય વિચારધારાના રચયિતા કોણ હતા? કપિલ મુનિ. સાંખ્ય વિચારધારા કયા વાદમાં વિશ્વાસ રાખે છે? ત્રિતવાદ. ન્યાય વિચારધારાના રચયિતા કોણ હતા? ગૌતમ. મીમાંસા વિચારધારાનું વિસ્તૃત વર્ણન શેમાં છે? જેમિની દ્વારા રચિત સૂત્રોમાં. બુદ્ધના ઉપદેશ તથા સિદ્ધાંત શેમાં આપેલા છે? સુતપિટક. જૈન દર્શનની પ્રથમ વ્યાખ્યા કયા તીર્થંકર દ્વારા કરેલ છે? ઋષભદેવ. મિત્રો, આ જે ટોપિક વાઇઝ હું પ્રશ્નો કરાવું છું એ તમને સરળતા રહે અને તમે તમારી પરીક્ષાની તૈયારી કેવી ચાલે છે એ ચકાસી શકો તેની માટે છે. નેક્સ્ટ ટોપિક છે ભારતીય સિનેમા. ભારતીય સિનેમામાં કેટલા ટકા સીધું વિદેશી રોકાણ એટલે કે FDIની પરવાનગી આપવામાં આવી છે? 100%. ભારતીય સિનેમા પર પ્રથમવાર મનોરંજન કર ક્યારે લગાવાયો? 1920ના દશકામાં. વિદેશી ભાષાની શ્રેણીમાં કઈ પ્રથમ ભારતીય ફિલ્મનો ઓસ્કાર માટે નામાંકન થયેલ? મધર ઇન્ડિયા. FCAT નું આખું નામ જણાવો. ફિલ્મ સર્ટિફિકેટ એપ્લેટ ટ્રિબ્યુનલની સ્થાપના. હવે ઘણીવાર આવા પ્રશ્નો પણ GPSC કે UPSC પૂછતી હોય છે, માટે આવા ફૂલ ફોર્મ પણ યાદ રાખવા જોઈએ. એસ સર્ટિફિકેટ કઈ ફિલ્મ માટે અપાય છે? ફક્ત વિશેષજ્ઞ દર્શકો જેમ કે ડૉક્ટર, એન્જિનિયર વગેરે માટે. આ પ્રશ્ન આગળ GPSC પૂછી ચૂકી છે, માટે કદાચ બીજી કોઈ એક્ઝામમાં રિપીટ થવાની સંભાવના વધુ છે. નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ. પ્રાચીન વિજ્ઞાન અને ટેકનોલોજી. પ્રાચીન યુગમાં કોણ વ્યવસાય રસાયણશાસ્ત્રી હતા? નાગાર્જુન. ગણિત પર આધારિત સૌથી આરંભિક પુસ્તક 6ઠી સદી ઈસવીસન પૂર્વમાં બૌદ્ધાયન દ્વારા લિખિત હતી, જેનું નામ શું હતું? સુલ્વસૂત્ર. શૂન્યનો ઉલ્લેખ પ્રથમવાર એક સંખ્યાના રૂપમાં કઈ પુસ્તકમાં સમાયેલ? બ્રહ્મસ્પૂત સિદ્ધાંતિકા. હવે બધાને એ તો ખબર, શૂન્યની શોધ આર્યભટ્ટે કરેલ, પણ આ પુસ્તકનું નામ પૂછતો કન્ફ્યુઝ થવાનું નથી, બ્રહ્મસ્પૂત સિદ્ધાંતિકા આવશે. અશ્વિની કુમાર કોણ હતા? મહાન ચિકિત્સક. પ્લાસ્ટિક સર્જરીનું અધ્યયન કઈ સંહિતામાં છે? સુરસુત સંહિતામાં. મિત્રો, આ પ્રશ્નો તૈયાર કરવા માટે ખૂબ મહેનત લાગતી હોય છે, માટે એક લાઇક શેર અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.